આજનો દિવસ એટલે કે લોકશાહીનો પર્વ, 7 મે એટલે કે ગુજરાતની અંદર કહેવામાં આવે છે કે લોકસભાની ચૂંટણીનું આજે મતદાન છે. આજે આપણે પહોંચી ગયા છીએ બાકરોલ ખાતે, એટલે કે પુરુષોત્તમ નગરની અંદર જે આ પ્રાઇમરી સ્કૂલ આવેલી છે ત્યાં અત્યારે સવારના 9 વાગ્યા છે અને મતદારોની અંદર પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે અત્યારે સૌ કોઈ લોકો અત્યારે આ મતદાન કરવા માટે અત્યારે એક ઉત્સાહ જોવા મળતો હોય છે અને અત્યારે લાંબી જે લાઇનો છે અત્યારે જોવા મળી રહી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી, તે પુરુષોત્તમ નગર એટલે કે બાકરોલ ઉત્સાહ ઘણો જબરદસ્ત છે. બધા અત્યારે સવારની લાઇનમાં આવ્યા છે, એટલે બપોર પછી તાપમાં પણ બધા આવવાના જ છે અને બધાને ભર ઉત્સાહ છે કે અમે મત આપીએ, મત આપીએ અમારો પવિત્ર. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે પુરુષોત્તમ નગર એટલે કે બાકરોલની અંદર આ જે પ્રાઇમરી સ્કૂલ આવેલી છે ત્યાંના છે. અત્યારે મતદારો પણ પોતાની જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મત ગણતરી માટે, મતદાન દેવા માટે તેઓ અત્યારે આ લાઇનોની અંદર લાગી ગયા છે. આપણે અહીંયા જે લાઇનોમાં જે લોકો ઊભા છે તેઓની સાથે પણ આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અહીંયા પોલીસનો પણ અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છો કે જે અધિકારીઓ હોય છે તેઓ પણ પોતાનું જે ફરજ છે તે નિષ્ઠાપૂર્વક જે છે તે નિભાવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો કે આ રૂમની અંદર અત્યારે મત કુટીર રાખવામાં આવી છે અને ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ સૌ કોઈ લોકો અત્યારે મતદાન દેવા માટે અંદર જઈ રહ્યા છે. આપ જે આ રૂમ જોઈ રહ્યા છો તે મત કુટીર છે અને ધીમે ધીમે લોકો એક પછી એક એક પછી એક મતદાન દઈને બહાર આવતા હોય છે. જે એના જે અધિકારીઓ છે તેઓ પણ પોતાનું જે કામ છે તેઓ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે અને આ સાથે પોલીસનો પણ અત્યારે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અત્યારે અહીંયા લાંબી જે લાઇનો છે તે જોવા મળી રહી છે. એના આપણે જે બહેનો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો બેન, આજે તમે વહેલી સવારથી લાઇનમાં ઊભા છો એક મતદાન માટે, કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો? બસ ઉત્સાહ તો છે જ આજે. શું કહેશો બેન તમે? આજે છે જ ને મતદાન. આપણે જોડે વડીલ જોડાઈ ગયા, શું કહેશો વડીલ? એક આપણા લોકશાહીનો પર્વ છે અને એક મત દેવો આપણા માટે એક જરૂરી છે, શું કહેશો? સાચી વાત છે, મત આપવો આપણો બધા અધિકાર છે. લોકોને શું સંદેશો આપશો? હિન્દુત્વ પર જાય. ક્યારના તમે લાઇનમાં ઊભા છો? હમણાં જ આવ્યો છું. અને સવારથી જ અહીંયા લાંબી લાઇનો જોવા મળે છે? હું હમણાં જ આવ્યો. ઓકે, આપને આપના પરિવાર સાથે આવ્યા છો કે એકલા જ? એકલો જ આવ્યો છું. તો આપના પરિવાર દેવો સૌ કોઈ લોકો આવે છે? ના, આપે આવે છે. કહેવામાં આવે છે કે અત્યારે જે પરિવાર સાથે સૌ કોઈ લોકો જે મતદાન દેવા માટે અહીંયા આવતા હોય છે અને એક ઉત્સાહ પણ જોવા મળતો હોય છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ચરોતર અવાજના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી, કે અત્યારે તમામ લોકો જે છે તે અત્યારે અહીંયા મત દેવા માટે આવતા હોય છે. આપ જે આ સ્કૂલ જોવો છો તે બાકરોલ ખાતે આવેલ પુરુષોત્તમ નગર પ્રાઇમરી સ્કૂલની અંદર અત્યારે મતદારો જે છે તેઓ મત આપવા માટે આ લોકશાહીના પર્વની અંદર મત દેવા માટે તેઓ પણ એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બસ આવી જ માહિતી સાથે સતત અમારી સાથે જોડાયેલ રહેજો. કેમેરામેન વિનીત ધોબી સાથે હું છું સાહિલ કુંભાણી, ચરોતરનો વાસ.